नमस्कार विद्यार्थी मित्रों, आशा ने क्लासरूम क्लासेस की ऑनलाइन वीडियो चैनल के अंदर તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 આર્ટ્સ સંસ્કૃત વિષયની અંદર આજથી વિદ્યાર્થી મિત્રો ગદ્ય નંબર 14 વિવાહ સંસ્કાર હ એટલે કે શકાય વિવાહ સંસ્કાર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો ખરેખર વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કે દરેક વ્યક્તિને જન્મથી મૃત્યુ સુધી 16 સંસ્કાર જે છે એ પ્રાપ્ત થાય છે। આ સંસ્કારોની અંદર જન્મતા વેતા જ કહી શકાય જે બાળકને અલગ અલગ પ્રકારના સંસ્કારો પ્રાપ્ત થાય છે માં અને અંતિમ સમયમાં માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે અંતિમ સંસ્કાર તેને પ્રાપ્ત થાય છે। આ બધા સંસ્કારોની અંદર જો એક મહત્વનો સંસ્કાર હોય તો એ સંસ્કાર એ વિવાહ સંસ્કાર છે એટલે કે લગ્ન સંસ્કાર। ખરેખર વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિને કોઈ એક એક સાથીદારની જરૂરિયાત હોય છે અને ખરેખર એ સાથીદાર એને વિવાહ સંસ્કાર દ્વારા પ્રાપ્ત થાય છે। તો કહી શકાય આ પાઠની અંદર આપણે જે વિવાહ સંસ્કાર છે વિદ્યાર્થીઓ એમના વિશે ઊંડો અભ્યાસ કરવાનો છે। જોઈએ આ પાઠનો સંદર્ભ કહી શકાય प्रस्तुत गद्य कल्पशास्त्र का गृह्य सूत्र माथे लेवामा आवे छे। विद्यार्थी मित्रों कही शकाय आ जे गद्य छे गद्य नंबर 14 विवाह संस्कार आ गद्य कल्पशास्त्र वेदों ना भाग तरीके जे कुल 6 विभागो कही शकाय एवो एक अगत्यनो कही शकाय कल्पशास्त्र छे अने कल्पशास्त्रनी अंदर घणा बधा सूत्र चार प्रकारना सूत्र आवे छे गृह्य सूत्र शोध सूत्र शल्य सूत्र प्रबंध जेमांथी गृह्य सूत्र माथे એટલે કહી શકાય ઘર સંસારનો નામ એની અંદર ઘર સંસારનો હોય વાત એની અંદર આવી છે તેમાંથી પ્રસ્તુત ગદ્ય એટલે કે વિવાહ સંસ્કાર જે છે એ લેવામાં આવેલું છે। તો સંદર્ભ પરિભાષો એકવાર પ્રસ્તુત ગદ્ય કલ્પશાસ્ત્રના ગૃહ્ય સૂત્રમાંથી લેવામાં આવેલું છે। તો જોઈએ વિદ્યાર્થીઓ ખરેખર લગ્ન સંસ્કારની અંદર આપણને ખબર છે કે એક ચાર ફેરાનું મહત્વ છે અને બીજું એક સપ્તપદી નામે કહેવાય છે જે ચાર ફેરા છે ને હા જે આપણે લગ્ન વિધિની અંદર વર અને વધુ જે છે એ યજ્ઞનો અગ્નિ હોય અને તેના ફરતે જે ચાર ફેરા ફરે છે એટલે કે ચાર પ્રદક્ષિણા કરે છે બરાબર। આ જે ચાર ફેરા છે એને પ્રદક્ષિણાના નામે ઓળખાય છે અને આ ઉપરાંત એક કહી શકાય કે જે સાત પ્રકારના ફેરા હોય છે સપ્તપદી ચાલો બંનેની વાત આપણે એક પછી એક વાંચશો। તો વિદ્યાર્થીઓ આજે આપણે જે પ્રદક્ષિણા નામે જે ચાર ફેરા છે એમના મહત્વ વિશે અભ્યાસ કરીએ છીએ। ખાસ ધ્યાન રાખજો આ પાઠમાંથી વિદ્યાર્થીઓ તમને પહેલા જ જણાવી દઉં કે ભાષાંતર જે છે તે વધારે અગત્યનું છે વધારે સરસ રીતે ઉચ્ચારી છે બરાબર। આ પાઠમાંથી તમને ભાષાંતર પૂછવાની શક્યતા વધારે છે એટલે ભાષાંતર ઉપર આપણે પૂરું ધ્યાન રાખશું। જોઈએ યજમાન હવે પહેલા તમને યાદ કરી દઉં આ પાઠમાં યજમાન અને પુરોહિત વચ્ચેનો સંવાદ આપેલો છે। યજમાન એટલે કહી શકાય કે ભાઈ સામાન્ય રીતે બ્રાહ્મણ જે પંડિત જે છે તે જેના ઘરે વિધિ કરવા માટે ગયા હોય તેમને યજમાન કહેવાય છે અને યજમાન જે છે બરોબર એના ઘરે વિધિ કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો યજમાન પુરોહિત એટલે કહી શકાય એક બ્રાહ્મણ કુળના છે અને પુરોહિત જે છે એ આ વિધિ કરાવે છે એટલે કે બ્રાહ્મણ છે તે પંડિત છે એમ કહી શકાય। તો ચાલો આપણે હવે પાઠની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થીઓ જોઈએ યજમાનઃ એટલે કે શકાય યજમાન કહે છે બરાબર। વિવાહે સંસ્કારે વિધા વિધયો ભવંતિ યજમાન જણાવે છે કે વિવાહે એટલે વિવાહ સંસ્કારે એટલે સંસ્કારની અંદર વિવિધ એટલે વિવિધ વિધયો એટલે વિધિઓ ભવંતિ એટલે હોય છે યજમાન કહે છે વિવાહ સંસ્કારમાં ઘણી વિધિઓ હોય છે તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિ રહેતા
એટલે કહી શકાય તેમાં પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા નામે પ્રસિદ્ધો એટલે પ્રસિદ્ધ વિધિ એટલે વિધિ એક એટલે એક એમાં એક પ્રદક્ષિણા નામે એક વિશિષ્ટ એક પ્રસિદ્ધ વિધિ છે કેમ નામ પ્રદક્ષિણા એથી એટલે કહી શકાય શા માટે તેનું નામ પ્રદક્ષિણા આવ્યું છે એનું નામ પ્રદક્ષિણા શા માટે છે બરાબર ચાલો જોઈએ નીચે ગુજરાતી પુરોહિત પુરોહિત કહે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થ પરિતઃ ભ્રમણ સૂચયતિ સામાન્યતઃ એટલે સામાન્ય રીતે પ્રદક્ષિણા એટલે પ્રદક્ષિણા શબ્દ એટલે શબ્દ કમપી એટલે કોઈ પણ પદાર્થ એટલે પદાર્થની પરિતઃ પરિતઃ એટલે પેલા જોઈએ કમપી કમપી એટલે કોઈ પણ પદાર્થ આ સેલા શબ્દો છે આવડી જાય એવા છે આપણે લખતા નથી વિદ્યાર્થીઓ પરિતઃ પરિતઃ એટલે ચારે બાજુ કોઈ પણ પદાર્થની ચારે બાજુ ભ્રમણ એટલે ભ્રમણ કરવાનું સૂચયતિ એટલે સૂચન કરે છે સૂચવે છે અથવા સૂચન કરે છે સૂચયતિ સૂચન કરે છે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ ભ્રમણ કરવાનું સૂચન કરે છે પરંતુ વિવાહ સંસ્કાર આદો પરંતુ વિવાહ સંસ્કાર વગેરે આદિ આદિ એટલે વગેરે સંસ્કાર આદિ એમ લખ્યું છે આદો એટલે સંસ્કાર વગેરે વિધિમાં પ્રદક્ષિણા શબ્દ એટલે પ્રદક્ષિણા શબ્દ એક આ વિશિષ્ટ ક્રિયા એટલે એક વિશિષ્ટ ક્રિયાના સ્મૃતિ પ્રથમ આયાથી એટલે કહી શકાય કે સ્મૃતિના ભાગ રૂપે આવે છે પરંતુ વિમા સંસ્કારની અંદર વગેરે વિધિમાં પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયાના સ્મૃતિના ભાગ રૂપે કહી શકાય કે આવે છે નેક્સ્ટ યજમાન યજમાન કહે છે કા સા વિશિષ્ટ ક્રિયા એટલે કહી શકાય સા એટલે તે કા એટલે સી વિશિષ્ટ એટલે વિશિષ્ટ ક્રિયા એટલે ક્રિયા તે વિશિષ્ટ ક્રિયા સી છે એટલે કીધું ને ઉપર બોલો એટલે કહ્યું કે ભાઈ વિવાહ સંસ્કારની અંદર પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયાના સ્મૃતિના ભાગ રૂપે આવે છે તો યજમાન જણાવે છે કે ભાઈ આ વિશિષ્ટ ક્રિયા કઈ છે એવો પ્રશ્ન પૂછે છે પુરોહિત પુરોહિત કહે છે વિમાન સંસ્કાર અવસરે એટલે કહી શકાય વિમાન સંસ્કારના અવસરમાં અથવા તો પ્રસંગમાં ઘણી વાર આપણે શબ્દ જોઈએ છીએ કંકોત્રી હોય એમાં લેખ હોય અવસર રૂડો અવસર આ એટલે કે એક સરસ મજાનો પ્રસંગ કહે છે સારો એવો અવસર છે કે સંસ્કૃતમાં અવસર શબ્દની ગુજરાતીમાં પ્રસંગ કહેવાય છે વિવાહ સંસ્કારના પ્રસંગની અંદર વધુ કરો એટલે વધુ અને વર વધુ એટલે વહુ અને વર એ યજ્ઞ અગ્નિ એટલે યજ્ઞના અગ્નિની પરિતઃ આગળ આવી ગયો શબ્દ વિદ્યાર્થીઓ પરિતઃ એટલે ચારે બાજુ યજ્ઞના અગ્નિની ચારે બાજુ ચતુર્વારં એટલે ચાર વખત પરિક્રામતઃ એટલે કે પરિક્રમણ કરે છે ગુજરાતી જોઈએ વિવાહ સંસ્કારના પ્રસંગે વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે બાજુ ચાર વખત પરિક્રમણ કરે છે ઈયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ ઈયમ ક્રિયા એટલે આ ક્રિયા લોકે એટલે વિશ્વની અંદર પ્રદક્ષિણા ઇતિ નામના એટલે પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધા અસ્તિ એટલે પ્રસિદ્ધ છે આ ક્રિયા વિશ્વની અંદર પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધ છે બરાબર છે એટલે આ ક્રિયા જે છે યજ્ઞ વધુ અને વર જે છે એ યજ્ઞના અગ્નિની ચારે બાજુ ચાર વખત પરિક્રમણ કરે છે આ ક્રિયા વિશ્વની અંદર શું કહેવાય છે તેમને પ્રદક્ષિણા એવું નામ આપવામાં આવ્યું છે આગળ યજમાન યજમાન કહે છે પ્રદક્ષિણાયાહ અવસરે વધુ વરો સહેવ ચલત અથવા અનુક્રમે ચલત એટલે કહે છે યજમાન કહે છે કે પ્રદક્ષિણાના પ્રસંગે વધુ વરો એટલે વધુ અને વર સહેવ ચલત સહેવ એટલે સાથે સહેવ એટલે શું થશે તો કહી શકાય સાથે ચલત એટલે ચાલે છે
अनुक्रमेण चलता है એટલે અનુક્રમેણ એટલે આગળ પાછળ અનુક્રમેણ એટલે આગળ પાછળ કહી શકાય કે પ્રદક્ષિણાના પ્રસંગે વધુ અને વર સાથે ચાલે છે કે પછી આગળ પાછળ ચાલે છે જોઈએ પુરોહિત કહે છે પુરોહિત જણાવે છે પ્રાયઃ ત્રિશિશુ પ્રાયઃ એટલે પહેલા પ્રાયઃ એટલે પહેલા ત્રિશિશુ એટલે ધ્યાન રાખજો ત્રિશિશુ એટલે કહી શકાય ત્રણ પ્રદક્ષિણાશુ એટલે પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચલતી કન્યા પ્રથમ ચાલે છે પહેલા ત્રણ ફેરામાં કન્યા પ્રથમ ચાલે છે તદનુવર અને તેની પાછળ તદનુ એટલે તેને અનુસરતો અથવા તેની પાછળ કહી શકાય અને તેની પાછળ વર ચલતી એટલે વર ચાલે છે પહેલા ત્રણ ફેરામાં કન્યા આગળ ચાલે છે અને ત્યાર પછી વર આગળ ચાલે છે તમે વિદ્યાર્થી મિત્રો લગ્નના પ્રદક્ષિણાના ફેરા જોયા જ હશે તો યાદ કરો હા આપણે ત્યાં ઉંધો રિવાજ છે શું રિવાજ છે હા પ્રદક્ષિણાના જે ચાર ફેરા હોય એમાં પહેલા ત્રણ ફેરામાં કોણ આગળ ચાલે હા તમે કહેશો વર આગળ ચાલે છે બરાબર ને હા અને ત્યાં તેની પાછળ કન્યા ચાલે છે અને ચોથાના ફેરો જે છે એની અંદર કન્યા આગળ ચાલે છે અને પછી વર ચાલે છે આવું છે ને જોઈએ આગળ વિદ્યાર્થીઓ ततः अंतिमायां प्रदक्षिणायाः वरः प्रथम चलति ततः એટલે પછી અંતિમાયાં એટલે છેલ્લા ફેરામાં અંતિમ આયાં ગુજરાતી થશે છેલ્લા ફેરામાં પછી છેલ્લા ફેરામાં પ્રદક્ષિણાયાઃ એટલે પ્રદક્ષિણામાં વરહ પ્રથમ ચલતિ એટલે વર પ્રથમ ચાલે છે તદનુ કન્યા અને તેની પાછળ કન્યા ચાલે છે સાવ વિદ્યાર્થીઓ જુઓ છો ને ઊંધો રિવાજ આપણે અત્યારે ખરેખર શાસ્ત્રો વિરુદ્ધ ચાલીએ છીએ પછી તો તમને ખબર જ હોય ઘરમાં કોણ થાય બરાબર એટલે યાદ કરીએ કે ભાઈ પહેલા ત્રણ ફેરાની અંદર પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે અને છેલ્લા અંતિમ ફેરાની અંદર દક્ષિણાના ફેરામાં વર પહેલા ચાલે છે અને તેની પાછળ કન્યા ચાલે છે ચાલો વિદ્યાર્થીઓ માત્ર આ ગુજરાતી કરી નાખીએ છીએ એક વખત તો ધ્યાન રાખજો યજમાન યજમાન કહે છે વિવાહ સંસ્કારે વિવિધ આયુ ભવતે વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ હોય છે તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધ વિધિ રે કહો એમાં પ્રદક્ષિણા નામે એક વિશિષ્ટ વિધિ છે કિમ નામ પ્રદક્ષિણા એ સા માટે તેનું નામ પ્રદક્ષિણા એવું છે પુરોહિત પુરોહિત કહે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કર્મભિ પદાર્થ પરિતઃ ભ્રમણં સૂચયતે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પણ પદાર્થની ચારે બાજુ ભ્રમણ કરવાનું સૂચન કરે છે પરંતુ વિવાહ સંસ્કારાદો પ્રદક્ષિણા શબ્દે એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પ્રથમ આયાતિ પરંતુ વિવાહ સંસ્કારની અંદર પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયાના સ્મૃતિના ભાગરૂપે આવે છે યજમાન કા સા વિશિષ્ટ ક્રિયા આ વિશિષ્ટ ક્રિયા કઈ છે પુરોહિત વિવાહ સંસ્કાર અવસરે વધુ પરો યજ્ઞ અગ્નિ પરિત ચતુર્વાર પરિક્રામત વિવાહ સંસ્કારના પ્રસંગે વધુ અને વર યજ્ઞના અગ્નિની ચારે બાજુ ચાર વખત પરિક્રમણ કરે છે તિયમ ક્રિયા લોકે પ્રદક્ષિણા એ નામના પ્રસિદ્ધ હસ્તે આ ક્રિયા વિશ્વની અંદર પ્રદક્ષિણા એવા નામે પ્રસિદ્ધ છે યજમાન પ્રદક્ષિણાયાઃ અવસરે વધુ વરો સહેવ ચલતઃ અથવા અનુક્રમે ચલતઃ એટલે કહે છે કે પ્રદક્ષિણા શબ્દ પ્રદક્ષિણા અવસર એ વધુ અને વર સહેવ ચલતઃ એટલે કે સાથે ચાલે છે કે પછી આગળ પાછળ ચાલે છે પુરોહિત પ્રાયઃ ત્રિશસુ પ્રદક્ષિણાસુ કન્યાઃ પ્રથમ ચલતિ તદનુ વરઃ અનુસરતઃ પહેલા ત્રણ પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે તથા અંતિમ આયા પ્રદક્ષિણાયાઃ વર પ્રથમ ચલતી ત્યાર પછી છેલ્લા પ્રદક્ષિણામાં વર પ્રથમ ચાલે છે તદનુ કન્યા અને તેમાં કન્યા અનુસરે છે જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થીઓ જોઈએ આગળ વિદ્યાર્થીઓ યજમાન યજમાન કહે છે અનુગમન ક્રમણ પ્રચલને કેમ પ્રયોજનમ
એટલે કે આગળ પાછળ ચાલવાનું શું પ્રયોજન છે? પુરોહિત, પુરોહિત કહે છે એવમ હિ મન્યતે યત ગૃહસ્થાશ્રમસ્ય નાના વિધાની કાર્યાણિ સુશીલાયાઃ સૌજન્યશીલાયાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શને સંપન્નાનિ ભવંતિ. એવમ હિ મન્યતે એટલે કહી શકાય, એવું મનાય છે કે, એવમ હિ મન્યતે એટલે હિ એટલે ખરેખર, ખરેખર એવું મનાય છે કે ગૃહસ્થાશ્રમસ્ય એટલે ગૃહસ્થાશ્રમના નાના વિધાનિ એટલે અનેક વિધિના કાર્યાણિ કાર્યો એટલે સુશીલ સૌજન્યશીલાયાઃ એટલે કહી શકાય સૌજન્યશીલ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શનાના સંપન્નાની ભવંતિ એટલે ધર્મપત્નીના માર્ગદર્શન નીચે સંપન્ન થાય છે. ફરી પાછું એક વખત ગુજરાતી, ખરેખર એવું મનાય છે કે ગૃહસ્થાશ્રમના અનેક વિધિના કાર્યો સુશીલ અને સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન નીચે સંપન્ન થાય છે. સુશીલાયાઃ એટલે કહી શકાય સુશીલ સૌજન્યશીલાયાઃ એટલે કહી શકાય સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન નીચે સંપન્ન થાય છે. અતઃ આથી એતાદશે એટલે તે પ્રકારના ક્રમિક એટલે એતાદશે ક્રમે એટલે તે પ્રકારના કાર્યોમાં તેષુ તેષુ કાર્યેષુ એટલે તેવા તેવા કાર્યોમાં કન્યાયાઃ નેતૃત્વમ સયાત એટલે કન્યાનું નેતૃત્વ હોય છે. એટલે કહી શકાય આથી તેવા તે પ્રકારના તેવા તેવા કાર્યોની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે. બરાબર. વરસ્ય તો વરસ ચ તસ્યાઃ અનુકરણમ કુર્યાત અને વરહ એટલે વર તસ્યા એટલે તેનું અનુકરણમ કુર્યાત એટલે કે અનુકરણ કરે છે, વર તેમનું અનુકરણ કરે છે. ઈત એવમ કર્તવ્યનેકમ સૂચિતમ ભવતિ આમ તે એક કર્તવ્યનું સૂચન કરતો હોવો જોઈએ. બરાબર છે. લખી શકાય કે તે એક કર્તવ્યનું સૂચિતમ ભવતિ એટલે સૂચન કરે છે. આગળ જીવનસ્ય પરાર્ધે એટલે જીવનના પરાર્ધે એટલે પાછળના વર્ષોમાં, પરાર્ધે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, પાછળના વર્ષોમાં, જીવનના પાછળના વર્ષોમાં પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતિ એટલે કહી શકાય પુરુષના માર્ગદર્શનની અપેક્ષાની જરૂરિયાત હોય છે. આથી ચતુર્થયાઃ પ્રદક્ષિણાયાઃ તેથી ચોથી પ્રદક્ષિણામાં વરહ અગ્રિમો ભવતિ, અગ્રિમો એટલે આગળ. આથી ચોથા પ્રદક્ષિણામાં વર અગ્રિમો એટલે કે આગળ ચલતી એટલે કહી શકાય ચાલે છે, ભવતિ હોય છે. અર્થાત તત્રહ વરસ્ય નેતૃત્વમ સયાત એટલે કે તેમાં વરનું નેતૃત્વ હોય છે. કન્યાઃ ચ તસ્ય અનુકરણમ કુર્યાત તેને કન્યા તેનું અનુકરણ કરે છે. ચોથો ભાઈ યાદ કરજો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો કે જે જીવનના પાછળના વર્ષોમાં પુરુષના માર્ગદર્શનની અપેક્ષાની જરૂરિયાત હોય છે. કારણ કે જીવનનો પછીનો સમય જે છે આ એ સામાન્ય રીતે કહી શકાય કે ત્રણ દાડા, ચાર દાડા પૈકી ત્રણ દાડા જે છે આ એ સ્ત્રીનું નેતૃત્વની જરૂરિયાત હોય છે. પણ જે અંતિમ જીવનનો અંતિમ સમય છે, બાકીનો સમય છે, એમાં વરના નેતૃત્વની જરૂરિયાત હોય છે. આથી કહી શકાય ચોથા ફેરામાં વર આગળ ચાલે છે અને કન્યા તેને અનુસરે છે. બરાબર છે. આમ એત એવમ અપરમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતિ આમ જે બાકીનો એક ફેરો જે છે એ કર્તવ્યનું સૂચન કરતો હોવો જોઈએ એવું આપણને અહીં સૂચવવામાં આવ્યું છે. ચાલો યજમાન કંઈક બીજા જ છે, યજમાને બીજું પણ સાંભળ્યું છે તો યજમાન કહે છે કે ભાઈ એક બીજી વસ્તુ પણ ભગવાન એટલે કહી શકાય કે ભગવાન એટલે કહેવાય શ્રીમાન. કારણ કે બ્રાહ્મણ તો ભગવાન સમાન હોય ને ભાઈ એટલે કહેવાય શ્રીમાન. મયા એતદ સુયમ એત મેં એવું પણ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષઃ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થમ સંતિ. મેં એવું પણ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ હોય છે. હા તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ ક
કન્યાયાહ નેતૃત્વમ સયાતમ, તેમાં પહેલા ત્રણ ની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે અને ચતુર્થે ચ મોક્ષ નામક પુરુષાર્થ વરસ્ય નેતૃત્વમ ઇતિ, અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થની અંદર વરનું નેતૃત્વ હોય છે એમ યજમાન કહે છે. ને એવું સાંભળ્યું છે કે ચાર પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ પૈકી પેલા ત્રણ પુરુષાર્થ ધર્મ અર્થ અને કામ, આની અંદર કન્યાનું નેતૃત્વ અને મોક્ષ નામનો જે ચોથો પુરુષાર્થ છે એમાં વરનું નેતૃત્વ હોય છે. પુરોહિત કહે છે ગુજરાતી માત્ર યજમાન અનુક્રમે પ્રચલન પ્રયોજન, આગળ પાછળ ચાલવાનું શું પ્રયોજન છે? પુરોહિત એવમ હિ મન્યતે યતઃ ગૃહસ્થાશ્રમસ્ય નાના વિધાની કાર્યાણિ સુશીલાયાઃ સૌજન્યશીલાયાઃ ધર્મપત્ન્યાઃ માર્ગદર્શનમ અનુકરણમ માર્ગદર્શનમ સંપન્નાનિ ભવંતિ. ખરેખર એવું મનાય છે કે ગૃહસ્થાશ્રમના અનેક વિધિના કાર્યો સુશીલ અને સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન નીચે સંપન્ન થાય છે. અતઃ એતાદશે તેષુ તેષુ કાર્યેષુ કન્યાયાઃ નેતૃત્વમ સયાતઃ, આથી આવા ક્રમના તેવા તેવા કાર્યોની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે. વરસ્ય તસ્યાહ અનુકરણમ કુર્યાત, વર તેમનું અનુકરણ કરે છે. ઇત એવમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતિ, બાકીનો એક ફેરો જે છે એ કર્તવ્યનું સૂચન કરતો હોવો જોઈએ. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતા ભવંતિ ઇતિ, જીવનના પાછળના વર્ષોની અંદર પુરુષના માર્ગદર્શનની અપેક્ષાની જરૂરિયાત હોય છે. આદિ ચતુર્થયાઃ પ્રદક્ષિણાયાઃ વરઃ અગ્રિમો ભવતિ, આદિ ચોથી પ્રદક્ષિણામાં વર આગળ ચાલે છે, અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સયાત, એટલે કે તેવા વરનું નેતૃત્વ હોય છે. કન્યાઃ ચ તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યા તેનું અનુકરણ કરે છે. ઇત એવમ અપરમ કર્તવ્યમેકમ સૂચિતમ ભવતિ, આમ વિદ્યાર્થીઓ બાકીનો એક ફેરો જે છે એ કર્તવ્યનું સૂચન કરતો હોવો જોઈએ. બરાબર છે. યજમાન ભગવાન મયા એતદ સૂતમ અપિ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ. મેં એવું પણ સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે અને તેષુ પ્રારંભિકેષુ ત્રિષુ કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ, તેમાં પહેલા ત્રણ ની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે અને ચતુર્થ ચ મોક્ષ નામકે પુરુષાર્થ વરસ્ય ઇતિ, અને ચોથા વર ચોથા મોક્ષ નામના પુરુષાર્થની અંદર વરનું નેતૃત્વ હોય છે. પુરોહિત આ એતદ અપિ સૂચિતમ, હા એ પણ સાચું છે. આમ અહીં વિદ્યાર્થીઓ આપણે પ્રદક્ષિણા શબ્દ જે છે લગ્નની અંદર જે પ્રદક્ષિણા એક વિશિષ્ટ ક્રિયાના ભાગરૂપે આવે છે ને, આ પ્રદક્ષિણા શબ્દનો અર્થ આપણે પૂરો કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જ પાઠમાં સપ્તપદી નામે એક જે અન્ય વિધિ આવે છે એ વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.